नमस्कार विद्यार्थी मित्रों, सप्तर संकुल अंदर आप सौनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज अपने धोरण आठ में चैप्टर नंबर आठ में अपने भाग बे जोवाना छे। भाग वन ने अंदर बराबर अपने जे सौराष्ट्र प्रदेश ने अंदर जे सत्य घटना से इनी अपने बात करी हती, एमां अपने विद्यार्थी बात करी हती कि मनुष्य ने सिंह वच्चे कई रीति मित्रता थाय छे। एमां अपने एक अनेरु अपने एक जे प्राणी अने मनुष्य वच्चे एक प्रेम भाव होय एनो अपने अहीं सिंचन थाय छे। अहीं दर्शाववामां आव्युं छे कि एक वक्त ज्यारे आ मात्रावाल नामनो जे खेडूत छे ए पोताना खेतरनी अंदर पोताना खेतीवाड़ीनी अंदर वृक्ष नीचे जे नदीनी जे नजीकमां जे नदी जाय छे एमां पाणी पोते जोया करे छे। त्यां एक वक्त सिंह अने सिंहण पोते पाणी पीवा माटे आवे छे, ત્યારે અચાનક જે સિંહણ છે એના પર આક્રમણ થાય છે સુના દ્વારા મગર દ્વારા, પણ સિંહ પોતે બચાવી શકતો નથી। પછી સિંહ પર દુઃખી થઈને ચાર દિવસ સુધી એ મગર બહાર નીકળે અને હું એને ક્યારે મારું એની પોતે રાહ જોયા કરે છે। ચાર દિવસ પછી એ પોતે મગર નીકળે છે ત્યારે સિંહ અને મગર વચ્ચે એક ભયંકર યુદ્ધ થાય છે, એમાં સિંહ પણ પોતે ઘવાઈ જાય છે। ત્યારે આ જે બધું દ્રશ્ય છે એ માત્રાવાળા જે ખેડૂત છે એ પોતે જોયા કરે છે। ગવાયેલા સિંહને પોતે ઓસે લાવીને એનું સારું કરે છે, ત્યારે આ જે સિંહ છે એ આ ખેડૂતનો પોતે મિત્ર બની જાય છે। પછી ખેડૂત સાથે બધે ફરે છે, ખેતરમાં ફરે છે, પણ ઘરનું રક્ષણ કરે છે, ખેતનું રક્ષણ કરે છે। પછી જ્યારે આ જે ખેડૂત છે એ પોતે મૃત્યુ પામે છે ત્યારે સ્મશાનમાં પણ આ સિંહ પોતે જાય છે, ત્યાંથી પોતે જંગલમાં જતો રહે છે। આ જે સત્ય ઘટના છે એનું આપણે અહીંયા આપણે પોતે માહિતી મેળવી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય, જુઓ એમાં પેજ નંબર 28 અને 29માં એમાં સ્વાધ્યાય આપેલું છે। પ્રશ્ન નંબર એકમાં દર્શાવેલું છે નીચેના શબ્દોનું ઉચ્ચારણ સાથે અનુલેખન કરો, એટલે શબ્દો વાંચવાના છે ને એના જેવા શબ્દો સારા અક્ષરે લખવાના છે। સૌરાષ્ટ્ર પ્રદેશમાં અર્થ નીકળે, માત્રાવાલ કૃષિ વાટિકા એટલે ખેતર વાડી, ક્ષતિગ્રસ્ત એનું અર્થ થાય ઈજાવાળો, પછી શુશ્રામ એટલે સેવા કરવી, મનુષ્ય સિંહ એટલે મનુષ્ય અને સિંહ, સત્ય પ્રસંગસ્ય એટલે સત્ય પ્રસંગ, સહાયાર્થમ એટલે સહાય માટે। પછી વિદ્યાર્થી મિત્રો આપેલો છે પ્રશ્ન બેમાં દર્શાવેલું છે કે પાઠના આધારે પ્રશ્ન જે ઉત્તર છે એ સંસ્કૃતમાં લખવાના છે। પ્રશ્ન બે એમાં પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન એક એમાં દર્શાવેલું છે માત્રાવાલ ગ્રામસ્ય નામ કિમ, માત્રાવાલ જે બરાબર એનું ગામનું નામ શું હતું, માત્ર જે ખેડૂત છે એનું ગામનું નામ શું હતું, આપણે લખીએ પાઠના આધારે માત્રાવાલ ગ્રામસ્ય નામ શું હતું, શરૂઆતમાં આવશે મોટી મોણપરી ઇતિ આવું ગામનામ હતું, જે લોકો સૌરાષ્ટ્ર પ્રદેશમાં હોય એ લોકો આ ગામથી પરિચિત હશે। હવે જુઓ પ્રશ્ન નંબર બે, હવે દરેકને આવડ જોઈએ, નદઃ તટે કસ્ય કૃષિવાટિકા આસીત, નદીની કિનારે કોની ખેતરવાડી હતી, કોની હતી માત્રાવાળી, આપણે લખીએ નદઃ તટે નદી કિનારે કોની નદા તટે માત્રાવાલા નામ
कृषि 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 वाटिका आसीत कृषि वाटिका आसीत नदी किनारे मात्रवालनी खेतीवाड़ी हती। पछी जोईए प्रश्न त्रण, एमां दर्शावेलो छे एकदा सिंह एक वार सिंह स बारिया स कूत्र आगच्छत। एक वार सिंह अने सिंहण एक क्या आवे छे, क्या आवे छे, नदीनो पाणी ने किनारे नदी ने किनारे पाणी पीवा माटे आवे छे। आप लखीए एकदा एकदा सिंह सिंह स बारिया एटले पोताने पत्नी छे स बारिया पोताने पत्नी साथे सह स जलपानार्थ क्या आवशे जलपानार्थ पाणी पीवा जल पानार्थ नदी आगच्छत आवे छे। एक वार सिंह अने सिंहण नदीनु पाणी पीवा नदी किनारे आवे छे। पछी जुओ प्रश्न चार, एमां दर्शावेलो छे मगर कश्य वदम अक्रोध। मगरे कोने मारे नाख्यु, कोने सिंहण ने। लखीए मकरह एटले मगर मगरह सिंहस्य सिंहस्य एटले सिंहण सिंह सवार लगो तो चाल सिंहस्य सिंहस्य वदम अक्रोत वदम अक्रोत। पछी जुओ प्रश्न पांच, એમાં દર્શાવેલો છે કહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સુશ્રામ અક્રોટ। કોણે ઈજાવાળા સિંહની સેવા કરી, કોણે માત્રવાળ નામ કૃષક લખીએ માત્રાવાળા નામ કૃષક કૃષક क्षतिग्रस्तस्य सिंहस्य शुश्राम शुश्राम अकरोत्। હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રણ આપેલા છે, પ્રશ્ન ત્રણમાં શું દર્શાવેલો છે આપણે ખ્યાલ આવવો જોઈએ, શું આપેલો છે પ્રશ્ન ત્રણની અંદર ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદના રૂપમાં પરિવર્તન કરો, પાઠમાં તેનો ઉપયોગ કયા ક્યાં થયો છે તે શોધવાનો છે, બરાબર। તો ઉદાહરણમાં જે દર્શાવેલું છે ક્રિયાપદમાં ફેરફાર કઈ કર્યો છે એ આપણે લખવાનો છે। જો એમાં ઉદાહરણમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો શું ઉદાહરણની અંદર એમાં જે દ્રસ છે એને શું બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, દ્રસનો અપશ્યત, દ્રસ એટલું થાય અપશ્યત થાય, બરાબર। તો આપણે જો આ અપશ્યત છે એ ચોપડીમાં દ્રસ જોવું થાય અપશ્યત જોયું હતું તો એના જો આપણે જોવાના છે, બીજું આપેલું છે વદ, વદનું અવદ એટલે બોલ્યું, વધ એટલે બોલવું થાય અવધ એટલે બોલ્યું હતું, તો એવા જે શબ્દો છે એ આપણે પાઠના આધારે જોઈને લખવાના છે, એક આ જોઈએ ખ્યાલ આવશે, બરાબર। હવે જે એમાં આપેલો છે ગમ એટલે ગસ જવું, બરાબર। તો આપણે પાઠમાં શું આવે છે એ લખવાનું છે, એનું આપણે ગમ કૌંસમાં શું આપેલું છે ગસ, અગસત પણ થાય અભવત પણ થાય એનો અર્થે આપણે બંને લખીશું, બરાબર। ગમ એટલે એનો થાય અભવત થાય,
भवन बराबर। पछी आने यश लखो छे एनो अगसत थाय गसत थई गयुं। पछी जोई लो अहींया क्रू आपेलो छे बराबर, तो पाठ अहींया क्रू आपेलो छे तो पाठन अक्रोध थशे, शुं थशे अक्रोध अक्रोध बराबर। पछी बराबर नीचे शुं आपेलो छे भू आपेलो छे, भू नो थशे अर्थ थशे अभवत, शुं थशे अभवत। पछी आपेलो छे पथ, पथ नो थशे અ પતન થઈ ગયો। પછી જોઈ લો એમાં એમાં આપેલો છે વસ, વસનું થશે વિદ્યાર્થી મિત્રો અવસત, રહેતો હતો અવસત બરાબર। પછી રક્ષ આપેલો છે તો પાઠમાં શું આપેલો છે જુઓ, શું આપેલો છે અવરક્ષનું આપેલું છે અરક્ષત, રક્ષણ કર્યું રક્ષણ કર્યું હતું થઈ ગયું બરાબર। પછી ચલ, ચલ પછી બનાવવાનું છે ચલ એ વર્તમાન કરવા આપણે એને ભૂતકાળ બનાવે છે અચલત બનશે, શું થશે અચલત અચલત થઈ ગયું। તો વિદ્યાર્થીઓ આવી રીતે આનો જે પ્રશ્ન ત્રણ છે એ ઉદાહરણ પ્રમાણે આવી રીતે લખાશે બરાબર। પછી જો એમાં આપેલો છે પ્રશ્ન ચાર, પ્રશ્ન ચાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો એનો હું જવાબ લખું છું અહીં, શું છે નીચે આપેલા વિધાનો વાર્તામાં ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે બરાબર। અહીંયા જે એકથી પાંચ જે વાક્ય આપેલા છે એ ગમે તેમ આપેલા છે, તો જે પણ પાઠ ચાલ્યો હોય એમાં જે જે વાક્ય પહેલું આવતું હોય એને એક નંબર આપીને લખવાનો છે બરાબર। તો અહીંયા જોઈ લો એમ કુલ કેટલા આપેલા છે, એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા વાક્યો છે, એમાં કયું વાક્ય પહેલું આવે છે તે લખવાનું છે બરાબર। હું વિદ્યાર્થી મને ડાયરેક્ટ જવાબ લખાવી દઉં છું બરાબર। એમાં જોઈ લો જે એક નંબરનું છે એ પાંચ નંબર પર આવશે, જે બે નંબરનું છે એ ત્રણ નંબર પર આવશે, ત્રણ નંબરનું છે એક નંબર પર આવશે, અને ચાર નંબરનું એ ચાર નંબર પર જ આવશે બરાબર, ને પાંચ નંબરનું છે એ બે નંબર પર આવશે, આવી રીતે આનો જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લો, આપણે આગળ વધીએ બરાબર। દરેકનો સ્ક્રીનશોટ પડાઈ ગયો, તો વિદ્યાર્થી મિત્રો જુઓ પેજ નંબર ઓગણત્રીસ, પેજ નંબર ઓગણત્રીસની અંદર પણ આપણે જોવાનું છે પ્રશ્ન નંબર પાંચ, એમાં પણ ઉદાહરણ પ્રમાણે આપણે લખવાનું છે બરાબર। જે ઉદાહરણમાં કેટલાક વાક્ય આપેલા છે એનું પરિવર્તન કઈ રીતે કર્યું છે એવું આપણે પરિવર્તન કરવાનું છે। બાકીના જે વાક્યો આપેલા, કેટલા વાક્ય આપેલા છે, પાંચ વાક્યો આપેલા છે, એ પાંચ વાક્યને પરિવર્તન કરવાનું છે। હવે જુઓ પ્રશ્ન પાંચ, પ્રશ્ન પાંચ એમાં દર્શાવેલો છે ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો, સિંહ સબારિયા સહ નદહ જલ પાનાર્થમ ગસ્યતિ, ઉદાહરણ લખ્યું છે બીજું એના જો વાક્યમાં આવે સિંહ સબારિયા સહ નદહ જલ પાનાર્થ અર્થમ અગસ્યત, ગસ્યતિનો અગસ્ય કરવાનો છે, પછી જે ક્રિયાપદ છે એમાં પાછળ મ લગાવવાનો છે બરાબર। હવે જો એક પછી એક આપણે જોઈશું તમને ખ્યાલ આવશે। હવે જોઈ લો પાંચ નંબર છે ને એક નંબર નો અહીં જવાબ લખું છું બરાબર, હું લખેલો છે મગર સિંહ સબારિયા વધમ કરોતી, મગરે સિંહને મારી નાખી બરાબર, તો શું લખશે મકર, મકર સિંહ, સિંહ સબારિયા એટલે પત્ની, એટલે સિંહ આમ લખો તો ચાલશે સબારિયા બરાબર, વદમ લખેલું છે એટલે ઉપરને જે વદમ બાજુ અહીં વદમ લખેલું છે બરાબર, તો અહીં ડ ઉપર મીંડું છે, મીંડું કાઢે તો અહીં પાછું મ લખેલું વદમ, પછી કરોતી એટલે અક્રોત પ્રકાર નાખવાનું બરાબર, અક્રોત આમ આપણું ઉદાહરણ પ્રમાણે લખવાનું છે, મગરે સિંહને મારી નાખી બરાબર। અહીંયા શું હતું મીંડું હતું, શું બનાવ્યું મીંડું કરી નાખી મ થઈ ગયું, અહીંયા કરોતી હતું ને અક્રોટ કરી નાખ્યું બરાબર, એવું વાક્યના વાક્ય બનાવવાના છે। હવે જો વાક્ય નંબર બે, એમાં દર્શાવે સિંહ નિષ્ફળ ભવતી, શું બનશે
सिंह निष्फल भवति भवत न अभवत जैसे अभवत बीजू आप क्रियापद आपेलो नहीं बीजू बराबर हूँ अभवत पशी जाइ लो त्रण नंबर वाक्य एम दर्शाला से सिंह गृह क्षेत्र च रक्षते बराबर सिंह नो सिंह आवशे सिंह पछी गृह बराबर सिंह गृह बराबर ह पर जे मींडो से एकाना पर बराबर गृह थी गयो क्षेत्र से क्षेत्र क्षेत्र त्र प्रकार पाचन मुँह आवशे सिंह गृह क्षेत्र च पछी रक्षत अरक्षत बन से अरक्षत थी गयो बराबर पछी जई लो चार नंबर वाक्य में मनन पोरबंदरे वसती बराबर शू लखाशे मनन पोरबंदर कई फेरफानी थे मनन पोरबंदरे बंदर नगरे पोरबंदर आप ख्याल गांधीजी जन्मस्थल वसती अवसत बन से अवसत थी गयो हवे जुओ वाक्य नंबर पांच हिमाद्रश बाल चलचित्र पश्यति से बाल एम कोई फेर नहीं थे फेरफार थे चलचित्र 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 बन से चलचित्र चलचित्र पाषाण अपने मींडू कार्ड में मूक चलचित्र पश्यत अपश्यत अपश्यत थे गयो आ प्रश्न बन से पश्चिम आप विद्यार्थी प्रश्न स आप प्रश्न स एम शू से खाली जगह से खाली जगह पूरु उदाहरण प्रमाण वाक्य नंबर एक खाली जगह जो कृश एक कृशल रोग स्थले चित्वा नदा जलम अपसे स्था से नहीं स्थित्व बनाव से बराबर तो वाक्य नंबर खाली जगह नंबर बी में जी शिष्य शालाम खाली जगह अभ्यास अक्रोत गम से मैं गत्वा बन से गमनू बन से एक नंबर ने जो लखेलो से स्थित्वा बराबर अपने बे नंबर लखवानो से बे नंबर शू आवशे गम पद बन से गत्वा थे गयो पछी जुओ खाली जगह नंबर त्रण भक्त कथाम खाली जगह भोजनम अक्रोत बराबर શું છે કથ ભક્ત કથા ખાલી જગ્યા ભોજનમ અકૃત શું છે શ્રુતનો શ્રુત્વા બનશે શ્રુત્વા થઈ ગયો હવે જો ખાલી જગ્યા નંબર ચાર ભિક્ષુકાએ ભોજનમ ખાલી જગ્યા સ અખદત તો ને દાંતનો દાત્વા બનશે દત્વા દત્વા પછી જો પાંચ નંબર ખાલી જગ્યા श्याम दुग्धम खाली जगह शयनम अक्रोत पीबनो पीतवा पीनो पीतवा पशी जो खाली जगह नंबर स गृह कार्य खाली जगह क्रीडायम अगस्त कृतनु कृतवा कृतनु कृतवा बराबर विद्यार्थी मित्रों जे गद्य हे पाठ नंबर आठ नो बराबर स्वाध्याय से बराबर अपने जो दरेक विद्यार्थी में स्क्रीनशॉट पाड़ लई तो विद्यार्थी मित्रों अहीं आपणे जे चेप्टर नंबर आठ से ये अपने पूर्ण करीए छीए दरेक विद्यार्थी ने जय हिंद जय भारत।